મહીસાગર જિલ્લા કોંગ્રેસ, લુણાવાડા શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ દ્વારા સતત ભાવ વધારાના વિરોધ માન પ્રદર્શન કરવામાં આવ્યું। કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાના કારણે પ્રજા પાયમાલ થઈ રહી છે। પાંચ મહિનામાં 43 વખત ભાવ વધારો કરી પેટ્રોલ પ્રતિ લિટરે 100 રૂપિયા પહોંચ્યું છે, જેના વિરોધમાં પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર અસહ્ય ભાવ વધારા સામે વિરોધ વ્યક્ત કરવા મહીસાગર જિલ્લાના કોંગ્રેસ, યુથ કોંગ્રેસ દ્વારા ધરણા, વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુરેશભાઈ પટેલ, લુણાવાડા શહેર કોંગ્રેસ પ્રમુખ, તેમણે પોતાની વાતચીત દરમિયાન જણાવ્યું કે દેશના વડાપ્રધાન તરીકે કોઈ અર્થશાસ્ત્રી હોય તે દેશને ચલાવી શકે તેમ છે। હાલમાં કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જે દેશને રાખી શકે। તમારા સમયગાળા દરમિયાન પણ અમે વિરોધ પક્ષ અને લોકશાહીમાં વિરોધ કરવાની મંજૂરી આપતા હતા અને વિરોધ કરવા દેતા હતા। જ્યારે પ્રવર્તમાન નિષ્ફળ ભાજપની સરકારે પેટ્રોલ ડીઝલના ભાવો વધાર્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, ત્યારે સત્તાનો દુરુપયોગ કરીને પોલીસ દ્વારા 20-25 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે કે કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી। આવનારા દિવસોની અંદર પ્રજા તેમને માફ કરશે નહીં અને પ્રજાનો જનાક્રોશ ફાટી નીકળશે ત્યારે તેમને મૌન છુપાવી પણ ઘરે પડશે, તેવો આક્રોશ તેમણે વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરજીવન પટેલ, લુણાવાડા શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પટેલ, બાલાશિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૈહાણ, વિપક્ષ નેતા પી એમ પટેલ, વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલ ઝાલા, મહામંત્રી ભાનુ માછી વગેરે કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। મહીસાગર કોંગ્રેસ દ્વારા લુણાવાડા ખાતે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, મોંઘવારી મુદ્દે નિષ્ફળ સરકાર સામે ધરણા વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોને ડિટેઇન કરી પોલીસ મથક લઈ જવાયા નલિયા, સંતરામપુર તાલુકા કોંગ્રેસ દ્વારા નલિયા ખાતે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને બેકાબૂ બનેલી મોંઘવારી મુદ્દે નિષ્ફળ સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આસમાને પેટ્રોલ ગૃહિણીઓ, ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન, દેશની પ્રજત્રસ્ત અને રાજ્યને કેન્દ્ર સરકાર લોકોના ખિસ્સા ખાલી કરવાનો સંકલ્પ હોવાની આશંકા। અબડાસા તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ નલિયા ખાતે પેટ્રોલ ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા રોજેરોજના ભાવ વધારાથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે અને ઈંધણના ભાવ વધારા સાથે સિંગતેલ, કઠોળ દાળ અને અન્ય જીવન જરૂરી વસ્તુઓ સાથે રાંધણ ગેસના ભાવ વધી રહ્યા છે। સામાન્ય જનતાને આવી કારમી મોંઘવારીમાં જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર મોંઘવારી ડામવામાં નિષ્ફળ ગઈ હોય તેની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજે માનનીય પ્રદેશ પ્રમુખશ્રીની સૂચના અનુસાર અમિતભાઈ ચાવડા સાહેબની મહીસાગર જિલ્લાનું વડામથક લુણાવાડા મુકામે પ્રવર્તમાન સરકારના અણગણ્યા વહીવટના કારણે દર અઠવાડિયામાં 4-5 દિવસ જે ભાવ વધારો કર્યો અને પેટ્રોલ જે ડીઝલ 100ની નજીક પહોંચ્યું છે એના અનુસંધાનમાં પ્રજાનો અવાજ ઉઠાવવા માટે, વિરોધ કરવા માટે અમે આજે 50-60 કાર્યકરો ભેગા થઈ અને ધરણા પર બેઠા હતા। આપણે જોઈ રહ્યા છીએ કે મોંઘવારી એટલી અસહ્ય છે આ કોરોના કાળમાં કે
જીવન દોહિલું થઈ ગયું છે અને છતાંય પ્રજાની વ્યાજબી રજૂઆતો જ્યારે વિરોધ પક્ષ રજૂઆત કરવા જાય છે ત્યારે આ રજૂઆતોને કચડી નાખવા માટે સરકારી તંત્ર સજ્જ હોય એ રીતે પ્રદર્શન કરતા પહેલા જ અમારા 15-20 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશનોમાં લાવ્યા છે. આ દમનકારી વહીવટના કારણે પ્રજાનો વહીવટ, પ્રજાનું જે સાચું હક છે એના ઉપર લોકશાહીમાં તરાપ મારવામાં આવી રહી છે. આવું તો અમે લોકશાહીમાં ક્યારેય જોયું નથી. અમે પણ સત્તામાં હતા ત્યારે પણ વિરોધ પક્ષોને વિરોધ કરવા નહીં સંપૂર્ણ અમે છૂટ આપવામાં આવી હતી, પણ અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ દગલે ને પગલે સાચું સાંભળવાની સરકારમાં ત્રેવડ નથી અને સાચું સ્વીકારવાની પણ ત્રેવડ નથી. મનમોહનસિંહ વખતે એવું કહેવામાં હતું કે ભાઈ એમની ઉંમર જેમ વધે છે એમ ડોલરનો રૂપિયાનો પણ ભાવ વધતો જાય છે. આજે એના કરતાં વિશેષ અર્થતંત્ર પાયમાલી થઈ ગઈ છે. લાખો કરોડો માણસો 2 કરોડ રોજગારી બાજુ પર રહીને 2 કરોડ માણસો બેરોજગાર બન્યા છે ત્યારે દેશનું અંતરતા ખાડે ગયું છે. જીડીપી જે ગ્રોથ કહેવાય એ -8%, મનમોહનસિંહ વખતે 10% હતો, 20%ની આ ગેપ પડી છે વહીવટના કારણે. ખરેખર તો અર્થશાસ્ત્રી હોય ને એ જ દેશનું સંચાલન કરી શકે. જેને પ્રજા સાથે લાગણી નથી, પ્રજાની વાતો ફક્ત મનની વાત કહેવાની અને જનની વાત ન સાંભળવાની, આ જનનો આક્રોશ ફૂટી નીકળશે ત્યારે આ સરકારને મોં છુપાવવું પણ ભારે પડશે એવી અમે સ્પષ્ટ અમારા એમએલએ માનનીય અજીતસિંહ સાહેબ, બાલાસિંહોર, પીએમ પટેલ સાહેબ, વિરોધ પક્ષના નેતા અમારા ભાઈ પરસોત્તમભાઈ, પરાગભાઈ, જવરાભાઈ, મુકેશભાઈ, મગન કાકા, નીતેશભાઈ, આ બધા જ કાર્યકરોની આજે અમારે વડીલોની ધરપકડ કરવામાં આવી છે. એને અમે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડી કાઢે છે કે અમારા હક પર તરાપ મારવામાં આવી છે એ સહેજ પણ લોકશાહીમાં સ્વીકાર્ય નથી. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. શું નામ આપણું? પટેલ સુરેશભાઈ અંબાલાલ, લુણાવાડા શહેર કોંગ્રેસ પ્રમુખ.